અને પછી નીચે આવતા એ ગોળ આકાર રચના ધારણ કરે એવા બે ભાગ છે. સૌથી ઉપર નેક કેનાલ સેલ છે જે લગભગ 7-8 સંખ્યાની હરોળમાં આવેલા છે, જેને આપણે ગ્રીવા કુલ્યા કોષ કહીએ છીએ. અને બીજો એક કોષ વેન્ટર કેનાલ સેલ છે જે સિંગલ છે, જેને આપણે અંડધાની કુલ્યા કોષ કહીશું. અને છેલ્લે અંડકોષ અથવા તો એગ સેલ અથવા તો ઉસ્પિયર જેને કહેવામાં આવે છે, તે અંડકોષ સૌથી નીચે પહોળા ફૂલેલા ભાગની અંદર આવેલો હોય છે. સમગ્ર સ્ત્રીજન્યુધાની તમે જુઓ મૃતક કોષોથી આવૃત જેકેટ લેયરની અંદર એ સુરક્ષિત થયેલી હોય છે. ટોચની ઉપર સૌથી ઉપર ટોચે ઢાંકણ કોષો હોય છે જે 4 સંખ્યામાં આવેલા હોય છે. સેક્શનમાં આપણને 2 દેખાય, બાકી 3 ડાયમેન્શનમાં બીજા 2 પાછળ હોય, એટલે 4 કોષોથી આ સમગ્ર સ્ત્રીજન્યુધાનીની નળાકાર અને નીચે ચંબુ જેવી ફૂલેલી રચના છે તે રક્ષાયેલી હોય છે. હવે પરિપક્વ અવસ્થા જ્યારે આવે ત્યારે શું થાય? તો મિત્રો, અહીંયા જ્યારે સ્ત્રીજન્યુધાની પરિપક્વ થાય ત્યારે અંદર આવેલા નેક કેનાલ સેલ ગ્રીવા કુલ્યા કોષ અને વેન્ટર કેનાલ સેલ અંડધાની કુલ્યા કોષ એની દિવાલ ઓગળી જાય છે અને એ કોષોનો નાશ થાય છે. કોષોનો નાશ થવાથી સામાન્ય રીતે આખી જે ગ્રીવા છે ગ્રીવા શ્લેષ્મથી ભરાઈ જાય છે. અને અહીંયા પણ મિત્રો, જેમ પૂજન્યુધાનીની વાત કરી હતી એ જ પ્રમાણે સ્ત્રીજન્યુધાનીની જે ગ્રીવા છે એ ગ્રીવામાં શ્લેષ્મ ભરાવાના કારણે ત્યાં આશ્રુતિની ઘટના થાય છે અને ત્યાં પ્રસરણની ઘટના થાય છે. વધારે સાંદ્રતા ધરાવતું આવું શ્લેષ્મ આજુબાજુના કોષોમાંથી પાણીને ખેંચે છે અને ખેંચવાથી પાણી આખે આખી ગ્રીવામાં ભરાય છે. મિત્રો, અંડકોષ તો માત્ર એક જ રહે છે. અંડકોષ અર્ધીકરણથી વિભાજન પામીને 4 કોષ બનાવે, પણ આ 4માંથી 3 નાશ પામે, 1 કોષ વિકસે છે અને એ કદમાં મોટો બની અને પરિપક્વ અંડકોષ બને. હવે જે અંદર શ્લેષ્મને કારણે પાણી ભરાયું એટલે ઢાંકણ કોષ જે 4 હતા એ 4-4 ઢાંકણ કોષ દબાણના કારણે ખુલી જાય. હવે તમે સમજ્યા હશો કે પૂજન્યુધાનીનો જે વિકાસ થયો, પૂજન્યુધાનીનું સ્ફોટન થયું અને એમાંથી જે સર્પિલ આકારના ચલ પૂજન્યો મિત્રો મુક્ત થયા એ ક્યાં જશે? હવે પેલી સ્ત્રીજન્યુધાનીની ગ્રીવા જે ખુલ્લી થઈ અને જ્યાં શ્લેષ્મ ભરેલું છે ત્યાં જશે. કઈ રીતે જશે? તો ફલન જે છે એ ફલન ક્રિયા માટે મિત્રો પાણી આવશ્યક છે. દ્વિઅંગી વનસ્પતિઓનું ફલન ત્યારે જ શક્ય બને જ્યારે એમને પાણીનું માધ્યમ મળે, કારણ કે એના પ્રજનન કોષો છે એ પ્રચલન કરે છે અને પ્રચલન કરીને પછી જાય છે. એટલા માટે એને કોઈ હવાનું માધ્યમ જરૂર નથી, માત્ર પાણી. વરસાદનું ટીપું હોય, ઝાંકળ બિંદુ હોય અથવા તો પાણીનો પ્રવાહ હોય તો એના માટે પૂરતો છે. અને એ પાણી દ્વારા પ્રચલન થઈ અને સીધા સ્ત્રીજન્યુધાનીની ગ્રીવા સુધી ચલપૂજન્યો એમાં પ્રચલન કરીને જાય છે. હવે આવું કેમ બને? તો વિશિષ્ટ પ્રકારનું જે રસાયણ છે મેલિક એસિડ, એ મેલિક એસિડ ગ્રીવાના જે અંદર ઉત્પન્ન થયેલું શ્લેષ્મ છે એમાં છે અને મેલિક એસિડના કારણે આકર્ષાય છે. આવા વિવિધ પ્રકારના રસાયણોને લીધે જ્યારે ચલપૂજન્યો આકર્ષાતા હોય તો એવી ઘટનાને મિત્રો આપણે રસાયણાવર્તના કહીએ. આવા બધા પ્રશ્નો એક માર્કમાં ઘણી વખત પૂછાતા હોય છે, તો બહુ ઉપયોગી પણ આપણને સાબિત થાય મિત્રો. તો એ રસાયણાવર્તનાને કારણે ચલપૂજન્યો જે છે એ ચલપૂજન્યો પ્રચલન કરી અને અંડધાની સુધી જાય છે. હવે અંડધાનીની ગ્રીવામાં આવા અસંખ્ય ચલપૂજન્યો દાખલ થાય, પરંતુ પ્રચલન કરતાં કરતાં સર્વપ્રથમ જે ચલપૂજન્યો અંડકોષ સુધી પહોંચે છે તે એ અંડકોષની દિવાલને તોડે છે અને અંડકોષની દિવાલને તોડ્યા બાદ એ અંદર પોતાનું કોષકેન્દ્ર દાખલ કરે ચલપૂજન્યોનું અને એ ચલપૂજન્યનું કોષકેન્દ્ર બેવડાય છે, એ ડબલ થાય અને યુગ્મરજનું નિર્માણ થાય છે. મિત્રો, અહીંયા જે ફલનની ક્રિયા છે એ ફલનની ક્રિયા પૂરી થઈ જાય, ફર્ટિલાઇઝેશન આ પ્રકારે જોવા મળે છે. યુગ્મરજ હવે ઉસ્પોર જે છે એ યુગ્મરજ કે તરીકે ઓળખાય ટ્વાઇસ એન પ્રકારના કોષકેન્દ્રોના રંગસૂત્રો ધરાવે છે, કારણ કે હવે જે સિંગલ કોષકેન્દ્ર હતું એ સિંગલ કોષકેન્દ્ર ડબલ થયું એટલે રંગસૂત્રો બેવડાયા. બેવડાવાના કારણે આ યુગ્મરજ કે ઝાયગોટ છે એ દ્વિકીય બન્યું અને દ્વિકીય બન્યા બાદ હવે એમાંથી બીજાણુજનક અવસ્થા શરૂ થશે. તો હવે મારી સાથે અત્રે ઉપસ્થિત શિવ શાહમાંથી મારી સાથે પધારેલા પિયુષભાઈ પારેખ સાહેબ એ પણ મારી સાથે છે. તો બીજાણુજનક અવસ્થા જે છે એ બીજાણુજનક અવસ્થા માટે મારે એમને વિનંતી કરવાની છે કે બીજાણુજનક અવસ્થા માટે વિદ્યાર્થી મિત્રોને હવે આગળ કઈ રીતે ઝાયગોટ જે છે યુગ્મરજ છે એ કઈ રીતે વિકસે, કઈ રીતે એનું વિભાજન થાય અને કઈ રીતે બીજાણુજનક અવસ્થા અસ્તિત્વમાં આવે અને પોતાનું જીવનચક્ર પ્લેજિયોકેસમાં કેવી રીતે પૂર્ણ કરશે એની હવે પછીની માહિતી પિયુષભાઈ પારેખ આપશે. તો હું પારેખ સાહેબને વિનંતી કરું કે પારેખ સાહેબ આપ વિદ્યાર્થી મિત્રોને હવે બીજાણુજનક અવસ્થા વિશે પ્રકાશ પાડશો. થેન્ક યુ ચાવડા સાહેબ. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. સૌથી પહેલાં તો ચાવડા સાહેબે બહુ સરસ આપણને પ્લેજિયોચેસ્માની આખો જીવનચક્ર વિશે થોડું ઘણું સમજાવ્યું આપણને, એની સુકાઈ રચના કેવી રીતે એની અંદર પ્રજનન થાય છે તે વસ્તુ બહુ સરસ રીતે સાહેબે સમજાવી.
અંતની અંદર જે જીવનચક્રનો છેલ્લો અંતિમ ભાગ છે એ આપણે અહીંયા થોડુંક જોઈ લઈએ કે સૌથી પહેલાં જેમ કે દ્વિઅંગી વનસ્પતિ છે તો દ્વિઅંગી વનસ્પતિમાં મુખ્યત્વે બે અવસ્થાઓ હોય છે, એક જન્યુજનક અવસ્થા અને બીજી છે એ બીજાણુજનક અવસ્થા. સાહેબે અગાઉ વાત કરી એમ કે બીજાણુજનક અવસ્થા છે એ આ વનસ્પતિ દ્વિઅંગી વનસ્પતિની એ મુખ્ય અવસ્થા છે અને જે દ્વિકીય અવસ્થા તરીકે જોવા મળતી હોય છે અને છોડ સ્વરૂપે જોવા મળે છે, સોરી જન્યુજનક અવસ્થા. અહીંયા આગળ જે જન્યુજનક અવસ્થાના અંતમાં જે જન્યુધાનીઓ એટલે કે પૂજન્યુધાની અને સ્ત્રીજન્યુધાનીની મદદથી જે યુગ્મનજનું નિર્માણ થયું, આ યુગ્મનજના નિર્માણ થયા પછી બીજાણુજનક અવસ્થાની શરૂઆત થાય છે. કારણ કે અહીંયા આગળ દ્વિઅંગી વનસ્પતિ છે એમાં બીજાણુજનક અવસ્થા છે એ ગૌણ છે, જન્યુજનક અવસ્થા છે એ મુખ્ય અને છોડ સ્વરૂપે જોવા મળે છે. તો માટે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ફલનની પ્રક્રિયા થાય પ્લાજિયોકેસ્માની અંદર, ત્યારે આ ફલનની ક્રિયા બાદ ઉત્પન્ન થતું યુગ્મનજ છે એ આગળ જતાં બીજાણુજનક અવસ્થા માટેનું એક પ્રથમ પગથિયું બને છે. એટલે એવું કહી શકાય કે યુગ્મનજની ઉત્પત્તિ એ જન્યુજનક અવસ્થા માટેનું એક પ્રથમ સ્ટેપ અથવા તો પ્રથમ પગથિયા તરીકે એને ઓળખવામાં આવે છે. કારણ કે અહીંયા આગળ છે એ જેવું યુગ્મનજનું નિર્માણ થાય, અપ ટુ યુગ્મનજ છે એ દ્વિકીય અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ જ્યારે આગળ જાય એટલે યુગ્મનજના અંકુરણની શરૂઆત થાય એટલે કે જન્યુજનક અવસ્થાની શરૂઆત થાય એટલે આ અવસ્થા બીજાણુજનક અવસ્થાની શરૂઆત થાય એટલે આ અવસ્થા છે એ દ્વિકીયમાંથી એકકીયની અંદર રૂપાંતરિત થાય છે. એટલે કે યુગ્મનજના અંકુરણની સાથે જ અહીંયા આગળ અર્ધીકરણની પ્રક્રિયા થઈ અને એકકીય કોષોનું નિર્માણ થાય છે કે જે આગળ જતાં બીજાણુઓનું નિર્માણ કરશે. સૌથી પહેલાં તો કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ યુગ્મનજ છે એ વિકાસ પામે છે, સૌથી પહેલાં યુગ્મનજનું નિર્માણ થાય છે, ત્યારે એ યુગ્મનજ છે એ પહેલાં તો પોતાના કદમાં વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા દરમિયાન છે એ આખી જે સ્ત્રીજન્યુધાનીની આપણે અગાઉની સ્લાઇડમાં જોયું હતું કે નીચેનો જે આખો ચંબુ આકારનો જે ભાગ છે એ ભાગને સંપૂર્ણ રીતે છે એ યુગ્મનજ છે એ ભરી દે છે અને એ ધીરે ધીરે વિકાસ પામે છે. અહીંયા આગળ યુગ્મનજ છે એ ઉત્પન્ન થયા પછી કોઈ પણ પ્રકારની વિશ્રામ અવસ્થા ભોગવતું નથી. જેવું યુગ્મનજનું નિર્માણ થાય એટલે તરત જ જન્યુજનક અવસ્થા છે એના નિર્માણની શરૂઆત થઈ જતી હોય છે. યુગ્મનજની શરૂઆત થાય એટલે કે એના વિકાસના તબક્કા દરમિયાન છે એ સૌથી પહેલાં યુગ્મનજ છે એનું બે ભાગની અંદર વિભાજન થાય છે, એટલે કે અનુપ્રસ્થ રીતે છે એનું વિભાજન થતું હોય છે. આપ અહીંયા આગળ સ્લાઇડમાં એક આકૃતિની અંદર જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે જે યુગ્મનજ છે સૌથી પહેલાં એ એટલે કે એ છે એક યુગ્મનજ છે કે જેની અંદર વચ્ચે છે એ દ્વિકીય કોષ કેન્દ્ર આવેલું છે. આ દ્વિકીય કોષ કેન્દ્ર સૌથી પહેલાં અર્ધીકરણ પામી અને વિભાજિત થાય છે અને બાજુમાં છે એ દ્વિકોષીય છે એ બે ભાગની અંદર યુગ્મનજનું વિભાજન થાય છે, જેમાં સૌથી ઉપરનો જે કોષ છે જેને અધિતલ કોષ તરીકે ઓળખવામાં આવે છે, ઇંગ્લિશમાં જેને એપીબેઝાલ કોષ તરીકે ઓળખવામાં આવે, નીચેનો કોષ છે જેને અધોતલ કોષ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે હાઇપોબેઝાલ કોષ તરીકે ઓળખવામાં આવે છે. આમ યુગ્મનજ છે એ એક કોષીયમાંથી દ્વિકોષીય અવસ્થા ધારણ કરે છે. થોડા સમય બાદ આ જે દ્વિકોષીય અવસ્થા છે એ આગળ જતાં ત્રિકોષીય અવસ્થામાં રૂપાંતરિત થાય છે, એટલે કે જે યુગ્મનજ છે એ ત્રણ કોષીય અવસ્થાની અંદર ત્રિસ્તરી કોષની અંદર રૂપાંતરિત થાય છે, જેમાં સૌથી ઉપરનો કોષ છે એ આગળ જતાં એટલે કે બીજાણુજનક અવસ્થાનું નિર્માણ કરતી રચના એટલે કે પ્રાવરનું નિર્માણ કરે છે, એટલે કે કેપ્સ્યુલનું નિર્માણ કરશે. વચ્ચેનો જે ભાગ છે એ દંડનું નિર્માણ કરશે એટલે કે પ્રાવર દંડનું નિર્માણ કરશે, જેને સીટા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સૌથી નીચેનો જે તલસ્થ કોષ છે એ આગળ જતાં પાદનું નિર્માણ કરશે એટલે કે ફૂટ એટલે ટૂંકમાં પગનું નિર્માણ કરશે. આમ જે આ ત્રિસ્તરીય બીજાણુ ત્રિસ્તરીય યુગ્મનજનો જે કોષ છે એ બીજાણુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરતી જે રચના છે એના ત્રણ ભાગની અંદર ઉત્પન્ન કરશે. તો આમ પ્લાજિયોકેસ્માની જે બીજાણુજનક અવસ્થા છે એ મુખ્યત્વે ત્રણ ભાગની અંદર વિભાજિત થયેલી જોવા મળે છે, પ્રાવર, પ્રાવર દંડ અને પાદ, એટલે કે કેપ્સ્યુલ, સીટા અને ફૂટ. આમ ત્રણ ભાગની અંદર એ વિભાજિત થાય છે. આગળ જતાં જોઈએ તો કે ઉપરનો વચ્ચેનો મધ્ય ભાગનો કોષ અને નીચેનો તલસ્થ ભાગનો કોષ છે એ ફરીથી ફર્ધર વિભાજન પામી અને એક કરતાં વધારે કોષોનું નિર્માણ કરે છે, જ્યારે ઉપરના કોષ પણ વિભાજન પામી અને એક કરતાં વધારે કોષોનું નિર્માણ કરે છે ને જેની અંદરથી મુખ્યત્વે આવી એક દ્વિસ્તરીય રચનાનું નિર્માણ થાય છે,
જેમાં સૌથી બહારની બાજુએ જે એક સ્તરીય કોષોનું નિર્માણ થાય છે, જેને બાહ્ય સ્તર તરીકે આપણે ઓળખીએ છીએ, કે જે સામાન્ય રીતે છે એ એક સ્તરીય પટ્ટીવાળા કોષો છે એનું નિર્માણ કરે છે. જ્યારે નીચેની બાજુએ જે કોષ આવેલા હોય છે, નીચેની બાજુના કોષો ભેગા થઈ અને એક વચ્ચેના ભાગનું મધ્ય ભાગની અંદર જે કોષરસ્તરનું વચ્ચેના ભાગમાં જે સ્તર દેખાય છે, જેને આપણે અંતરા સ્તર તરીકે ઓળખીએ છીએ, એટલે કે એન્ડોથેશિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ જે એન્ડોથેશિયમ છે એ આગળ જતા વિદ્યાર્થી મિત્રો બીજાણુજનક પેશીનું નિર્માણ કરશે, કે જે આગળ જતા બીજાણુઓનું નિર્માણ કરવા માટે જવાબદાર હોય છે. આમ આખું યુગ્મન જ છે એ આગળ જતા બે સ્તરોની અંદર વિભાજિત થઈ જાય. સૌથી બહારની બાજુએ સરાઉન્ડિંગ જોવા મળતું બાહ્ય સ્તર, મધ્ય ભાગમાં જોવા મળતું અંતરાસ્તર, બરાબર. હવે આ જે અંતરાસ્તર અને બાહ્ય સ્તર છે એ આગળ જતા એમાં તમને આ પછીની જી પછી એચની આકૃતિ સાહેબ આપણે જોઈએ તો એચની આકૃતિમાં આપણે જોઈ શકીશું કે જે બીજાણુજનક અવસ્થા છે, એટલે કે જે માદા રિસેપ્ટિકલ જે છે એનો જો ઊભો છેદ લઈએ, એટલે કે ફલન થયા પછીનો, તો આપણને આ પ્રકારની રચના દેખાશે. અહીંયા આગળ જે સ્પોરોફાઇટ દર્શાવેલું છે એ એકચ્યુઅલી સ્ત્રી જન્યુધાનીનો અંડધાનીનો કોષ છે, જે ચંબુ આકારનો નીચેનો જે ફૂલેલો કોષ હતો તે, કે જે આગળ જતાં યુગ્મનજનું નિર્માણ પામ્યું એટલે એને ત્યાર પછી આપણે બીજાણુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરતા કોષ તરીકે ઓળખી શકીશું, એટલે કે સ્પોરોફાઇટ એટલે બીજાણુજનક તરીકે ઓળખીશું. નીચેની બાજુએ આપણે જોઈ શકીએ છીએ કે સ્કેલ દેખાય છે અને નીચેનો મુખ્ય સુકાઈની નીચે છે મૂલાંગોની રચના દેખાય છે. આમ આ જે એચ આકૃતિ છે એ એક બીજાણુજનક અવસ્થા એટલે કે સુકાઈમાંથી પસાર થતા બીજાણુજનક અવસ્થાન દર્શાવતો એક ઊભો છેદ છે એની આકૃતિ વિદ્યાર્થી મિત્રો દર્શાવે છે, કે જે બહારની બાજુએ વંધ્યકોષોના આવરણની વચ્ચે યુગ્મનજનું નિર્માણ કરતી રચના છે એ દર્શાવે છે. ત્યાર પછી આગળ જઈએ તો કે યુગ્મનજ જે છે એમાં મેં આગળ વાત કરી એમ કે બે જે બીજાણુજનક પેશી અંતરાવસ્થામાંથી જે બીજાણુજનક પેશીનું નિર્માણ થયું, આ બીજાણુજનક જે પેશી છે એ આગળ જતાં બે પ્રકારના કોષોનું નિર્માણ કરે છે. એકને કહીએ છીએ બીજાણુ માતૃકોષ અને બીજાને કહીએ છીએ સૂતિકા માતૃકોષ. આ જે બીજાણુ માતૃકોષો છે એ આગળ જતાં એકકીય બીજાણુઓનું નિર્માણ કરે છે, જ્યારે સૂતિકા માતૃકોષ છે એ આગળ જતાં વંધ્ય સૂતિકાઓ એટલે કે સ્ટરાઇલ એલેટર્સનું નિર્માણ કરતી જોવા મળે છે. એટલે કે બીજાણુજનક પેશી છે એ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાય છે, બીજાણુ માતૃકોષ અને સૂતિકા માતૃકોષ. આગળ જતાં જોઈએ તો કે ભ્રૂણનો જે મધ્ય ભાગ છે એટલે કે આગળ જે ત્રિસ્તરીય જે ભ્રૂણ હતું એનો જે ઉપરના ભાગની અંદરથી આ પ્રકારે બીજાણુજનક પેશીનું નિર્માણ થયું, મધ્ય ભાગમાંથી છે એ પ્રાવરદંડનું નિર્માણ થાય છે અને નીચેના ભાગમાંથી છે એ પાદનું નિર્માણ થાય છે. એટલે કે સંપૂર્ણ જ્યારે રચનાનું નિર્માણ થાય બીજાણુજનક અવસ્થાનું, ત્યારે અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આખી આખી સ્પોરોફાઇટિક રચના દર્શાવતી આ એક આકૃતિ છે, અને આપણે એમાં જોઈ શકીએ છીએ કે આ વચ્ચેનો ભાગ છે એ આખી સ્પોરોફાઇટિક રચના દર્શાવે છે, જેમાં વચ્ચેના ભાગમાં ત્રિસ્તરીય દિવાલ ધરાવતા બીજાણુઓ આવેલા છે. અહીંયા આગળ છે એ ઝાલાકાર સ્થૂલન દર્શાવતા છે એ સૂતિકાઓ આવેલી હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કે સ્પાઇરલ પ્રકારની રચના ધરાવતી સ્પાઇરલ થિકનેસ ધરાવતી આ ઇલેટર્સ એટલે કે સૂતિકાઓ આવેલી છે. આ જે છે એ બીજાણુ છે જેમાં ત્રિસ્તરીય કોષ દિવાલ આવેલી છે. સૌથી બહારની જે કોષ દિવાલ છે જેને પેરિનિયમ તરીકે ઓળખવામાં આવે છે. બીજાણુઓ છે એ નાના અને ગોળ આકારની રચના ધરાવતા હોય છે. સૂતિકાઓ સામાન્ય રીતે એક પ્રકારની ભેજગ્રાહી રચના છે કે જે આગળ જતાં ભેજનું શોષણ કરી અને બીજાણુઓના વિકિરણ કરવામાં મદદરૂપ થતા હોય છે, અને આ આખી એક ઇન્વ્યુલોકર એટલે કે એ પ્રકારની રચનાની મદદથી આ આખા રચના છે એ આવરિત હોય છે. તો વચ્ચેના ભાગમાં આપણે જોઈ શકીએ છીએ કે અસંખ્ય બીજાણુઓ અને સૂતિકાઓ આવેલી હોય છે. જ્યારે પ્રાવર છે એટલે કે આખી રચના જે છે એને આપણે પ્રાવર તરીકે ઓળખીએ છીએ, આ જે છે એ આખું પ્રાવર દંડ તરીકે ઓળખાય છે અને આ જે છે એને પાદ એટલે કે ફૂટ તરીકે ઓળખીએ છીએ. આમ આખી બીજાણુજનક અવસ્થા અગાઉ જણાવ્યા મુજબ ત્રણ ભાગની અંદર વેચાયેલી આપણને જોવા મળે છે, પ્રાવર, પ્રાવર દંડ અને પાદ. હવે જ્યારે પ્રાવર છે એ જ્યારે પરિપક્વ થાય ત્યારે એનું સ્ફોટન થાય છે, એટલે કે પરિપક્વ જ્યારે થતું એટલે કે એકદમ જ્યારે મેચ્યોર થઈ જાય ત્યારે આ પ્રાવરનો ઉપરનો જે ભાગ છે એ તૂટે છે અને એમાંથી બીજાણુઓ છે એ વિકિરણ પામે છે, જ્યારે નીચેનો જે ભાગ છે એટલે કે અડધો જે પ્રાવરનો ભાગ છે એ એમને એમ રહે છે. એટલે કે જ્યારે પ્રાવરનું સ્ફોટન થાય ત્યારે ફક્ત ઉપરના ભાગમાંથી જ પ્રાવરની દિવાલ છે એ તૂટતી જોવા મળે છે, નીચેનો અડધો ભાગ છે એ એમને એમ રહેતો જોવા મળે છે. એટલે કે કપ આકારની રચના
આપણને જોવા મળતી હોય છે. આ જે છે એ વાતાવરણ બીજાણુઓ છે એ સૂતિકાના કારણે છે એ સહેલાઈથી વાતાવરણમાં મુક્ત થાય છે. બીજાણુઓ છે એ જો અનુકૂળ પરિસ્થિતિ હોય, અનુકૂળ વાતાવરણ હોય તો તરત જ જમીનની સાથે સંપર્કમાં આવી અને વિકિરણ અને અંકુરણ પામી અને નવા સુકાઈનું નિર્માણ કરવા માટે સક્ષમ હોય છે. પરંતુ જો વાતાવરણ અનુકૂળ ન હોય તો આ જે ઉત્પન્ન થયેલા બીજાણુઓ છે એ લગભગ 6 મહિના સુધી છે એ સુષુપ્ત અવસ્થા ધારણ કરી શકવા માટે સક્ષમ હોય છે અને 6 મહિના સુધી પોતે અંકુરિત થવાની ક્ષમતા ધરાવતા હોય છે. તો બીજાણુનું જ્યારે અંકુરણ થાય ત્યારે સૌ ફરીથી એ ફરી બે ભાગની અંદર વિભાજિત થાય છે, જેમાં સૌથી ઉપરનો કોષ છે એ એક અંકુર નલિકા કોષ તરીકે અસ્તિત્વમાં આવે છે, નીચેનો કોષ છે એને અંકુર મૂલાંગીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરનો કોષ જે અંકુર નલિકા કોષ છે એ ફર્ધર અસંખ્યવાર કોષ વિભાજન પામી એક પ્રકારની નલિકામય રચના ધારણ કરે કે જેમાં આગળ જતાં જેમ જેમ વિકાસ થતો જાય ત્યારે એની અંદર છે એ તૈલી બિંદુઓ અને નીલકણયુક્ત કોષોનો ભરાવો થતો જાય અને આગળ જતાં એક સુકાઈનું નિર્માણ પામે છે. જ્યારે અંકુર મૂલાંગીય કોષ છે એ આગળ જતાં મૂલાંગોનું નિર્માણ કરે છે અને આમ બીજાણુના અંકુરણથી એક નવા જન્યુજનક અવસ્થા દર્શાવતા છોડ સ્વરૂપના પ્લાજિયોકેસ્માના એક બાળ છોડનું નિર્માણ છે એ શક્ય બને છે. તો આ હતું એક વિદ્યાર્થી મિત્રો પ્લાજિયોચાસ્માનું જીવનચક્ર, જે ચાવડા સાહેબ અને મેં બંને આપને સમજાવવાનો પ્રયત્ન કરેલો અને ચાવડા સાહેબે પણ બહુ સરસ માહિતી એમાં આપી અને આખું જીવનચક્ર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. બીજું સાહેબ એક કે પ્લાજિયોકાસ્મામાં આ જે જન્યુજનક અને બીજાણુજનક જે છે એ વારાફરતી આવતી હોય છે, એટલે માટે એને આપણે એકાંતરણ ઓલ્ટરનેશન ઓફ જનરેશન તરીકે પણ ઓળખીએ છીએ. અવસ્થાઓનું એક પછી એક, એટલે બીજાણુજનક પછી જન્યુજનક, જન્યુજનક પછી બીજાણુજનક, એમ એકાંતર જનન તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ, ઓલ્ટરનેશન ઓફ જનરેશન. અને વિદ્યાર્થી મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર. આવતા બુધવારે ફરી વખત પાછા નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઈએ. થેન્ક યુ વેરી મચ.